જાણીતા કથાકાર મોરારી બાપુના એક નિવેદને બહુ વિવાદ સર્જી દીધો કે હવે મોરારી બાપુએ મિચ્છામી દુક્કડમ કહેવાની જરૂર પડી રહી છે. મોરારી બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે જેમાં તેમણે નીલકંઠનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાલ નીલકંઠનું છેતરામણું રૂપ સામે આવી રહ્યું છે, પરંતુ નીલકંઠની વાત આવે તો અભિષેક માત્ર કૈલાશપતિનો જ થાય. કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરાવે તો સમજી લેવું કે આ બનાવટી નીલકંઠ છે. મોરારી બાપુના આ નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારોભાર રોષની લાગણી વ્યાપી ગઈ. અત્રે મહત્વ પૂછે કે સ્વામિનારાયણ સંપ્રદાય નીલકંઠ વર્ણીને પૂજે છે, તે ભગવાન સ્વામિનારાયણનું કિશોર સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની વયે જ્યારે કિશોર સ્વરૂપે ભારતભરમાં વન વિચરણમાં ગયા ત્યારે તેઓ નીલકંઠ વર્ણીના નામે ઓળખાયા હતા. ત્યારે મોરારી બાપુના નિવેદનને પોતાના ભગવાનનું અપમાન સમજીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં નારાજગી વ્યાપી ગઈ. આવો સૌપ્રથમ પહેલા આપને સંભળાવે કે આખરે મોરારી બાપુ નીલકંઠને લઈને શું બોલ્યા હતા. नीलकंठ अभिषेक की बात आए तो समझ लेना, कान खोल के समझ लेना, शिव का ही अभिषेक. कोई अपनी अपनी शाखाओं में ये नीलकंठ का अभिषेक करो तो ये बनावटी नीलकंठ है, ये कैलाश वालो नहीं, याद रखो. क्योंकि नीलकंठ नु क्षेत्रामणु रूप आवतु जाए. નીલકંઠ કોણ? જીસને ઝેર પીધા હો, જેને લાડુડીઓ ખાધી હોય ભીમ નીલકંઠ ન હોય. મોરારી બાપુના નિવેદનને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવેક સ્વરૂપ સ્વામીએ તો બાપુની ટીકા કરતા તેમને મૂર્ખ ગણાવી દીધા, તો નિત્યાનંદ સ્વામી બાપુના નિવેદનને વખોડી કાઢ્યું. બે ત્રણ દાડા પહેલા ભગવાન નીલકંઠ, ભગવાન સ્વામિનારાયણનું એક નામ નીલકંઠ છે. તો વિચારો જે બાપુ બોલ્યા છે કે નીલકંઠ તો માત્ર એક શંકર છે, ઝેરને પચાવે એ નીલકંઠ, લાડુડી ખાય નીલકંઠ નહીં, આવા શબ્દોનો પ્રયોગ કર્યો. એ યથાસ્થાને નથી, કારણ કે ભગવાન સ્વામિનારાયણે 7 વર્ષ સુધી વનવિચરણ કર્યું છે. કેટલા વર્ષ? 7 વર્ષ. 11 વર્ષની ઉંમરે ઘરબાર છોડી નીકળ્યા. 7 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણનું નીલકંઠ સિવાય બીજું નામ જ નહોતું. ઘણા હાલી મવાલી વાતો કરે છે. આજ મેં એક વોટ્સઓપ સાંભળેલો વિડીયો, એ વિડીયો સાંભળ્યા પછી મને ખૂબ દુઃખ થયું, ઉદ્વેગ થઈ આવ્યો, વાસ્તવમાં ઉદ્વેગ થઈ આવ્યો. અમારે પ્રોગ્રામમાં નીકળવાનું હતું પણ થોડી વાર તો હું ઉપર જઈને બેસી ગયો. તો આ શું સમજે છે એના મનમાં? એણે એવી વાત કરી છે કે ઘણા નીલકંઠ નીલકંઠ કરે છે. નીલકંઠ તો એક જ છે, મહાદેવ. જે ઝેર પીવે એ નીલકંઠ કહેવાય, લાડુડી ખાય નીલકંઠ ન બની શકાય. આવો વિડીયો એણે બહાર પાડ્યો છે. સીધો આક્ષેપ ભગવાન સ્વામિનારાયણ ઉપર છે. એને ખબર નથી મૂર્ખને કે મહાદેવને તો ભગવાન માને છે. આપણે કઈ મહાદેવની સાથે લેવા દેવા નથી. મહાદેવની સાથે બહુ પ્રભુને પ્રીતિ છે ને, આપણે મહાદેવ પધરાવીએ છીએ, અહીંયા જ પધરાવ્યા છે. મહાદેવને કોટી કોટી વંદન. પણ મહાદેવને આગળ રાખી અને ભગવાન સ્વામિનારાયણનું ખંડન કરે છે એ વાત સહન થતી નથી. વિવાદ વકરી ગયો અને મોરારી બાપુએ પોતાના નિવેદન બદલ માફી માંગી. મોરારી બાપુએ કાર્યક્રમમાં માફી માંગતા કહ્યું કે તેમનું નિવેદન કોઈ સંપ્રદાયને ઠેસ પહોંચાડવાના ઈરાદાસર નહોતું. બાપુએ મિચ્છામી દુક્કડમ કહીને પણ સ્વામિનારાયણ સંપ્રદાયની માફી માંગી. કિસી કે મન કો કહીં ઠેસ લગી હો, ત્રુટી રહે ગઈ હો, આવકાર મેં કામ કમી હો ગઈ હો, કોઈ બાત મેં કિસી કો બિના સોચે ઇધર ઉધર કી જાને બિના કે હમકો યહાં બાપુને ઠેસ લગા દી, એસા કુછ હુઆ હો તો સબકો આજ કે દિન મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ.